નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર બેઠા ભણો ગણિતના આજના શૈક્ષણિક કાર્યક્રમમાં હું રજનીકાંત ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર ભણવાના છે ટોપિક નંબર 2 દશાંશ અભિવ્યક્તિ કહો, દશાંશ અભિવ્યક્તિ સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ અપૂર્ણાંક સ્વરૂપમાં પૂછશે કે 10^3 ની દશાંશ અભિવ્યક્તિ સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, કશું કરવાનું નથી. આનો મતલબ છે કે 10 ને 3 વડે ભાગવું. તો આપણે વિદ્યાર્થી મિત્રો ભાગીએ છીએ, 10 ને 3 વડે ભાગીએ છીએ, 10/3. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ ભાગાકારના નિયમો શીખી ગયા છે. એક સંખ્યા વડે, એક અંકની સંખ્યા વડે ભાગવાનું હોય તો આપણે પહેલા એક જ અંક લેવા. એક અંકની સંખ્યા વડે જો ભાગવું હોય તો આપણે જે કંઈ જેને ભાગવાનું છે તેનો આપણે એક જ અંક લેવાનો છે, બરાબર છે? તો 3 કરતા 1 નાનો છે એટલે ભાગ ન ચાલે તેનું શું? 3 કરતા 1 નાનો છે, ભાગ ન ચાલે તેનું શું? હવે સંખ્યા થશે 10. 3 તારી 9. ચાલો હવે આ અહીંયા ભાગ નથી ચાલવાનો, 0 માંથી 9 ની જાય એટલે 10 થઈ ગયું છે. અહીંયા છે કે 0, 10 માંથી 9 જાય તો 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 શેષ આવી. હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું. શું મૂકીશું? પોઈન્ટ. હવે આ 0, 0 ને આપણે નીચે ઉતારીશું એટલે સંખ્યા બની ગઈ 10. ફરી પાછો ભાગ કરાવીશું, 3 તારી 9, 10 માંથી 9 જાય છે તો 1, અહીંયા 0. પોઈન્ટ પછી આપણે ગમે તેટલા 0 મૂકી શકીએ છીએ. એક વાર પોઈન્ટ મૂકીએ પછી ગમે તેટલા 0 મૂકી શકીએ છીએ, બરાબર? ફરી પાછો 3 તારી 9, 10 માંથી 9 જાય તો 1, પાછો 0, અહીંયા 0 ઉતારીએ છીએ, 10 માંથી 9 જાય તો 1. આ રીતે પ્રક્રિયા અનંત સુધી ચાલવાની છે, બરાબર છે? તમે 3 વડે ભાગતા જાઓ, શેષ એક આવતો જવાનો છે, 0 મૂકતા જાઓ, 0 ઉતારતા જાઓ, સંખ્યા બની જશે 10, પાછો 3 તારી 9, એટલે આવ્યા જ કરવાનું છે. ખ્યાલ આવે છે? તો ટૂંકમાં 10/3 3/3 અનંત સુધી એટલે કે 10/3 3/3. આ રીતે તો આ અનંત ચાલતી પ્રક્રિયા છે, એટલે 10/3 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. શું છે? અનંત આવૃત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે, ગલો જ દાખલો છે, થોડીક તકલીફ પડી હશે, પરંતુ તમને ભાગ કેવી રીતે ચલાવો તે તમને થોડીક આઈડિયા આવી હશે, અને અગાઉ તમે ભાગાકાર તો શીખી ગયા છો, તે પ્રકારના દાખલા છે. હવે બીજો દાખલો છે, 7/8. શું છે વિદ્યાર્થી મિત્રો? 7/8, આપણે 10-15 દાખલા ગણીશું એટલે 100% આવડી જશે. 7/8 જે છેદમાં હોય તેના વડે, જે છેદમાં હોય તેના વડે અંશને ભાગવું, બરાબર છે? તો 8 વડે 7 ને આપણે ભાગીશું. નિયમ અનુસાર જે ભાજક છે 8, જેના વડે ભાગવાનું છે અને જેને ભાગવાનું છે તે એક એક અંક લેવાનો. તો અહીંયા 8 એક અંકનો છે, 7 પણ એક અંકનો છે, પરંતુ 7 એ 8 કરતા નાનો છે એટલે આપણે લખીશું 0, બરાબર છે? 7 એ 8 કરતા નાનો છે એટલે આપણે લખીશું 0. હવે 7 પછી કોઈ અંક જ નથી, અહીંયા તો 1 પછી અંક હતો 0 એટલે આપણે 10 લીધેલો, પણ અહીંયા કોઈ અંક નથી એટલે આપણે પોઈન્ટ લખીશું અને 0 મૂકીશું. અહીંયા આપણે ઓલરેડી પોઈન્ટ મૂકી દીધું છે. હવે સંખ્યા થઈ ગઈ 70,
હવે સંખ્યા થઈ ગઈ 70 8 8 64 8 8 64 ચાલો આ 0 માંથી 4 ની જાય એટલે અહીંયા છેકીને લખીશું 10 અહીંયા છેકીને લખીશું 6 10 માંથી 4 જાય છે તો 6 6 માંથી 6 જાય તો 0 અને પોઈન્ટ પછી આપણે ગમે તેટલા 0 ઉતારી શકીએ છે ફ્રી ઓફ ચાર્જ કોઈ એમાં કોસ્ટ નથી કોઈ કોસ્ટ નથી ઉદાહરણ માટે કહી દેઉં 4 હોય તેની પાછળ તો એક મિન્ડું મૂકી દે તો 40 થઈ જાય એટલે કે ધારો કે વિદ્યાર્થી મિત્રો કોઈ કહે કે મારી પાસે 4 રૂપિયા છે પણ કોઈ વિદ્યાર્થીની પાછળ જો 0 કહે તો 40 રૂપિયા બની જાય કોઈ બીજો વિદ્યાર્થી પાછળ 0 મૂકે તો 400 રૂપિયા બની જાય ત્રીજો વિદ્યાર્થી 0 મૂકે તો 4000 રૂપિયા બની જાય ચોથો વિદ્યાર્થી 0 મૂકે તો 40000 થઈ જાય જે શક્ય નથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો આખું એનું મૂલ્ય બદલાઈ જાય છે આખું મૂલ્ય એનું બદલાઈ જાય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો 4 પછી પોઈન્ટ કરીને તમે ગમે તેટલા 0 મૂકશો મૂલ્ય બદલાતું નથી મૂલ્ય બદલાતું નથી બરાબર છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો તો હવે 60 7 8 56 ચલો 0 માંથી 6 ની જાય એટલે આપણે 10 લખીશું આને છેકીને 5 લખીશું 10 માંથી 6 જાય છે તો 4 5 માંથી 5 જાય તો 0 0 તો ગમે દેવા ઉતારી શકાય ફ્રી ઓફ કોસ્ટ છે 8 50 40 તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં સે 0 આવી ગયો છે અહીં સે 0 આવી ગયો છે આગળ ભાગાકારની પ્રક્રિયા ચાલતી નથી આ કિસ્સામાં આ કિસ્સામાં 7 ના છેદમાં 8 ની 8 બરાબર શું થશે 0.875 0.875 એટલે કે 7 ના છેદમાં 8 ની દશાંશ અભિવ્યક્તિ એવી છે 7 છે જોયું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત અને શાંત જ આવવાની છે જોયું વિદ્યાર્થી મિત્રો બે દાખલા તમને બોર્ડ પર સ્પષ્ટપણે દેખાય છે એકમાં શેષ આવ્યા જ કરશે અને બીજાની અંદર શેષ 0 આવી જશે તો જ્યાં શેષ 0 આવે તે તેની દશાંશ અભિવ્યક્તિ શાંત અને જેમાં શેષ આવ્યા જ કરે તેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો ગણીએ આપણે ત્રીજો દાખલો ગણીએ ત્રીજા દાખલાની રકમ છે 1/7 ત્રીજા દાખલાની રકમ છે 1/7 એટલે કે 7 વડે 1 ને ભાગવું એટલે કે 7 વડે 1 ને ભાગવું બરાબર છે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ અંશ હોય કે અહીંયા લખવાનો હોય છે જે રીતે અહીંયા લખવાનો હોય એટલે કે 7 વડે આપણે 1 ને ભાગવાનું છે જોતાની સાથમાં જ આપણને ખબર પડી જાય છે કે 7 કરતા 1 તો નાનો છે 7 કરતા 1 તો નાનો છે એટલે આપણે ભાગ નહીં ત્યારે તેનું શું મૂકવું પડે હવે બાજુમાં તો કોઈ સંખ્યા જ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીને આપણે એક શૂન આપી શકીએ મૂલ્ય બદલાતું નથી 1.0 નું બરાબર છે ધારો કે 1 હોય અને પોઈન્ટ ના લખીએ તો 10 થઈ જાય 100 થઈ જાય 1000 થઈ જાય પોઈન્ટ મૂકી દઈએ તો મૂલ્ય બદલાતો નથી આ આપણે યાદ રાખવાનું છે એ રીતે અગાઉ આપણે એવું કીધેલું ટોપિક નંબર 1 માં એવું કીધેલું કે સંખ્યાને નીચે 1 મૂકી દઈએ છેદમાં 1 મૂકી દઈએ તો કઈ ફરક પડતો નથી પણ અંશમાં જો 1 મૂકી દઈએ તો બહુ બધો ફરક પડી જાય અંશમાં જો 1 મૂકી દઈએ તો બહુ ફરક પડી જાય જેમ કે 100 ના છેદમાં 1 મૂકીએ તો કઈ ફરક નહીં પડે પણ 100 જો હોય તેની ઉપર જો 1 મૂકીએ તો બહુ ફરક પડી જાય આ રૂપિયામાં જો કરીએ તો આ 100 ના 100 રૂપિયા જ રહે પણ આ 0.01 પૈસા રહી જાય
0.01 રૂપિયા થઈ જાય એટલે કે આ એક પૈસો બની જાય અને આ 100 રૂપિયાનો 100 રૂપિયા જ રહે એટલે આ પણ ગણિતના નાના નાના નિયમો આપણે યાદ રાખવા પડે કે કામ આપણે એક મૂકવો જોઈએ કે જેને કારણે મૂલ્ય બદલાય નહીં કામ આપણે પોઈન્ટ મૂકવો જોઈએ કે જેને કારણે મૂલ્ય બદલાય નહીં તો હવે આપણે 10 માંગી શકીશું પણ મૂલ્ય બદલાશે નહીં તો 7 એકો 7 ચાલો 0 માંથી 7 નીકળી જાય એટલે અહીંયા કટ 10 લઈશું અને કટ કરીને 0 મૂકીશું 10 માંથી 7 જાય તો 3 0 તો ફ્રી જ છે શું થઈ ગયો 30 શું થઈ ગયો 30 7 4 28 ચાલો આને ચેકીને લખીશું 10 આને ચેકીને લખીશું 2 10 માંથી 8 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 0 20 20 બન જાય છે ને 7 2 14 આને ચેકીને લખીશું 10 આને ચેકીને લખીશું 1 10 માંથી 4 જાય તો 6 1 માંથી 1 જાય તો 0 0 તો ફ્રી છે ઉતાયલા જ કરો ભાગ ની જગ્યા સુધી ઉતાયલા જ કરો તમને એવું થશે કે ક્યાં સુધી ભાગવાનું એ પણ તમને બતાવું છું કે ક્યાં સુધી ગાડી ચલાવવાની આવી રીતે તો પછી 7 8 56 બરાબર છે 7 8 56 ચાલો હવે અહીંયા આપણે લખીએ છીએ 10 અહીંયા લખીએ છીએ 5 10 માંથી 6 જાય તો 4 5 માંથી 5 જાય તો 0 0 7 4 28 7 5 35 7 5 35 10 6 ને 3 10 માંથી 5 જાય તો 5 3 માંથી 3 જાય તો 0 0 7 નું 7 49 અહીંયા ચેકને 10 લખીશું અહીંયા ચેકને 4 લખીશું 4 માંથી 4 જાય તો 0 10 માંથી 9 જાય તો 1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે બંધ કરી શકીએ તો તમને થયું કે કેમ હવે અહીંયાથી કેમ બંધ નહીં કેમ આટલું બધું કર્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે ભાગ ચલાવતા જવાનું અને શેષને જોતા પણ જવાનું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 માંથી 7 બાદ કરેલા એટલે શેષ 3 આવેલો જો શેષ 1 આવી જતે તો આપણી ભાગાકારની પ્રક્રિયા બંધ કરી દેવાની બરાબર છે જો તો પછી 7 4 28 નો ઉપયોગ કર્યો તો 30 માંથી 28 જાય તો 2 તો શેષ 2 આવેલા પછી 7 નું 14 વડે ભાગ કર્યો એટલે શેષ 6 આવેલો 7 અને 56 વડે ત્યારે શેષ 4 આવેલો પછી 7 5 35 તો શેષ 5 આવેલો અને પછી શેષ 1 આવ્યો એટલે ફરી પાછો આ રકમ જેવો આવી ગયો હજુ ભાગ તો ચાલ્યા જ કરે છે પણ હવે જવાબ આવશે 14 28 57 14 28 57 14 28 57 14 28 57 અનંત સુધી આવ્યા જ કરવાનો છે ટૂંકમાં શેષ આવવાનો છે શેષ આની જેમ 0 આવવાનો નથી શેષ આની જેમ 0 આવવાનો નથી શેષ અનંત સુધી ચાલવાનો છે પણ આપણે બતાવવું પડે કેમ કે આપણને કીધેલું છે કે દશાંશ અભિવ્યક્તિ કહો તો આની દશાંશ અભિવ્યક્તિ શું થશે 1 ના છેદમાં 7 ની દશાંશ અભિવ્યક્તિ થશે 0.14 28 57 14 28 57 14 28 57 આવ્યા જ કરશે ખ્યાલ આવ્યો અને હવે પછી લખીશું 1 ના છેદમાં 7 બરાબર 0 14 28 57 14 ઓકે તો જે આંકડાઓનું પુનરાવર્તન થતું હોય તેની ઉપર આ રીતે લીટી કરી દેવાની ઓકે અને હવે લખીશું કે 1 ના છેદમાં 7 ની દશાંશ અભિવ્યક્તિ અનંત અવરોધ છે કે વિદ્યાર્થી મિત્રો ત્રણ દાખલા તમે બરાબર બોર્ડ ઉપર જોઈ શકો છો તેનો સ્ક્રીનશોટ બી લઈ શકો છો અને ત્યાર પછી તેને બરાબર તમારી રીતે નોટમાં જોઈ પણ શકો છો જાતે કરો બે વાર જો ફરી પાછા કરો તમને 100% આવડી જશે
અત્યાર સુધીમાં તો આટલી ખબર તો પડી જ ગઈ કે જો છેદ વધશે જો શેષ વધશે બોલ દેગે બોલવામાં જો શેષ વધશે તો એનો જવાબ આવશે અનંત અવરોધ અને શેષ જો 0 આવશે તો એનો જવાબ આવશે 7 ઓકે તો આપણે હજુ થોડા ડાગલા ગણીશું